માં ઝોલાવારીમાં નિવૃત્ત શિક્ષકના મકાનની ફરિયાદ થવાથી દીવ પ્રશાસન દ્વારા માપણી કરવામાં આવી. દીવના ઝોલાવાડી ગામના ભગત શેરીમાં રહેતા નિવૃત્ત શિક્ષક દેવજી લખમણેની મકાન ગેરકાયદેસર હોવાની ફરિયાદ થતા દીવ પ્રશાસન દ્વારા માપણી કરવામાં આવી. આ સંદર્ભે નિવૃત્ત શિક્ષક દેવજીભાઈનું કહેવું છે કે મારી ફરિયાદોની પણ દીવ કલેક્ટર સાહેબ નોંધ લેશે અને જે ફરિયાદી બુટલેગર છે તેની ઉપર પણ કાર્યવાહી થશે તેવો દીવ પ્રશાસન ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો. તમારું નામ? દેવજીભાઈ લખમણ. દેવજીભાઈ, આ પ્રશાસનના અધિકારી અને કર્મચારીઓ તમારું મકાન માપવા આવ્યા હતા, તો શું હકીકત છે? સાહેબ, વાસ્તવમાં મારું જે જમીન છે, આ મકાન બન્યું છે, એ લીગલી છે, પોર્ટુગીઝ વખતમાંથી બનેલી છે અહીંયા હતું, અને જમીન છે એ પણ અમારી છે, ગવર્મેન્ટની જમીન નથી. પરંતુ એક બુટલેગર છે, એ વારંવાર અમારી કમ્પ્લેન કરે છે, કારણ કે અમે એને વિરુદ્ધમાં ઘણી કમ્પ્લેનો કરેલી. 4 કરોડની ડિસ્ટ્રિક્ટ પંચાયતનું કરપ્શન કર્યું, 22 લાખ રૂપિયાનું ડીઝલ ફૂંકી માર્યું અને ઘણી બધી જમીનો પચાવી પાડી છે, ઇવન 12 સમશાનની જમીન પણ પચાવી પાડી છે. એટલે એને કારણે અમે એની કમ્પ્લેન કરી છે. તો એટલે એ આ 5મી વખત આ દી પ્રશાસનના માણસો મારું મકાન વાંચવામાં માપવા માટે આવ્યા. તમે જે કમ્પ્લેન કરો છો એના પર કોઈ કાર્યવાહી નથી થતી? કરાય નહીં. કોઈ અત્યાર સુધીમાં મેં કેટલી એપ્લિકેશનો આપી છે, પણ દી પ્રશાસન ફક્ત ને ફક્ત બુટલેગરની ફેવર કરે છે, બીજું કશું જ નથી કરતું. તમે એના માટે કલેક્ટર સાહેબને કે પ્રશાસક સાહેબને મળ્યા? હું કલેક્ટર સાહેબને મળ્યો. કલેક્ટર સાહેબે મને ખૂબ સરસ રિસ્પોન્સ આપ્યો છે અને એમને મને પ્રોમિસ આપી છે કે મને હું આ વસ્તુ છે એને માટે હું ઉજાગર વસ્તુને ધ્યાનમાં લઈ અને હું એનું સોર્ટ આઉટ કરીશ. કે તમને વિશ્વાસ છે કે કલેક્ટર સાહેબ કાર્યવાહી કરશે તમારી એપ્લિકેશન ઉપર? જરૂર કરશે સાહેબ, એકદમ યંગ છે, હોનેસ્ટ છે, એટલે મને પૂરો વિશ્વાસ છે.